નમસ્તે મિત્રો, આજે આપણે ભેગા થયા છીએ નવા મિત્રો સાથે. એનું નામ છે રાજેશભાઈ નાકરાણી અને નીલમબેન. નમસ્તે. નમસ્તે. આજનો આપણો વિષય છે શિયાળામાં ખાવામાં આવતી સ્વાસ્થ્યપ્રદ વાનગી. જેમાં આપણે બધા જાણીએ છીએ કે શિયાળો આવે એટલે એક એની સાથે નવી જ વાનગીઓ લઈને આવે છે. શિયાળામાં આપણે ખાસ પ્રકારના લાડુઓ ખાઈએ છીએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદારૂપ છે. ઉત્તરાયણ નજીક આવે તેવું એને તલ ના ખાસ ગોળમાં બનાવેલા લાડુ ખાઈએ છીએ. તો આજે આપણે જાણીએ રાજેશભાઈ નીલમબેન પાસેથી કે એવી કઈ વાનગી અમે ખાસ બનાવી છે જે એક મીઠાઈ તરીકે પણ આપણે ખાઈ શકીએ છીએ અને એક સ્વાસ્થ્યપ્રદ દવા પણ છે. આયુર્વેદના અનુસંધાન પ્રમાણે સ્વાસ્થ્યને અનુરૂપ એવી મીઠાઈ અમને જે બનાવી છે એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો રાજેશભાઈ, અમને માહિતી આપો કે આ વાનગીનું નામ શું છે અને નામ રાખવા પાછળનું કારણ શું છે? વાનગીનું નામ તો અસ્થિ પોષક લાડુ રાખ્યું છે આપણે, અને એની પાછળનું કારણ છે કે અસ્થિને પોષક કોણ આપી શકે? તો કે મા જ આપી શકે. માથી વિશેષ કોણ આપી શકે? તો જે અસ્થિ પોષક લાડુ રાખ્યું છે એમાં મુખ્ય મારે પ્રોડક્ટનું નામ તો શિવ છે, જે શિવ છે મારી માતાજીનું નામ છે. શિવ કુવરબેન માતાજીનું નામ હતું એના પરથી શિવ રાખ્યું છે, કારણ એનું આ હતું. અસ્થિ પોષક લાડુ રાખવાનું કારણ એ તો અસ્થિને પોષક આપે, પોષણ આપે. તો આપણા શરીરમાં 7 ધાતુઓ રહેલી હોય છે ખરેખર. તો એમાં રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ અને અસ્થિ 6 ધાતુ છે. એ ધાતુને પોષણ આપનારી અમે આ એક આઈટમ બનાવેલી છે, જેને અમે અસ્થિ પોષક લાડુ નામ આપ્યું છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આજની જે યુવા પેઢી જે છે એ ભોજન વ્યવસ્થાને લઈને ખૂબ વિચારો છે ઓછા ધરાવે છે. કેવી રીતે ભોજન કરવું જોઈએ, શું ભોજન કરવું જોઈએ, ક્યાં ભોજન કરવું જોઈએ એ મુખ્યત્વે એમને જાણ નથી હોતી, જેના લીધે લઈ પોતે તો દુર્બળ બની રહી છે, એનાથી આગળની પેઢીને પણ દુર્બળ બનાવી રહી છે. તો આજની જે નવી જનરેશન છે એને તમે જુઓ તો ફાસ્ટ ફૂડ પ્રત્યે, જંક ફૂડ પ્રત્યે વધારે પ્રેમ છે, વધારે લગાવ છે, આકર્ષણ વધારે છે, જેના લીધે લઈ એને અનેક રોગોને નિમંત્રણ આપી રહ્યા છે અને દુર્બળતાને નોતરી રહ્યા છે. આજની જે પેઢી છે એકદમ દુર્બળ બની રહી છે. તો આવી દુર્બળ પેઢી આગળની પેઢીને કેવી રીતે સક્ષમ બનાવી શકે? આપણે બધા જે અત્યારે સુખી છીએ તો એની પાછળનું કારણ આપણા પૂર્વજો છે, આપણા વડવાઓ છે, જેને આપણને સક્ષમ વિચારધારા, સક્ષમ સંસ્કાર આપી અને આપણને સુખી જીવન આપ્યું. તો આપણી પણ ફરજ બને છે કે આપણે પણ આપણી આવનારી પેઢીને શારીરિક રીતે, માનસિક રીતે સક્ષમ બનાવીએ, ચરિત્રવાન બનાવીએ અને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવીએ. તો આ વિચારને મને લઈ અને આ એક વસ્તુ બનાવવાનો વિચાર આવ્યો હતો, જેને મેં અસ્થિ પોષક લાડુ નામ આપ્યું છે. આ લાડુ ખાવાના મુખ્યત્વે તો બહેનોને, જે પ્રસૂતા બહેનો હોય એને ઘણા બધા લાભ થતા હોય છે, બરાબર. પણ ભાઈઓ ખાય તો ભાઈઓને પણ ઘણા બધા લાભ થતા હોય છે. તો અમે ઘણું બધું વિચારી અને આવડી આ વસ્તુ બનાવી છે, જેમાં મીઠાઈ માટે અમે ગળપણ લાવવું હોય તો ગળપણ લાવવા માટે અમે ખાંડને બદલે અથવા તો ગોળને બદલે સ્ટીવિયાનો ઉપયોગ કર્યો છે, જેને ગુજરાતીમાં મીઠી તુલસી પણ કહેવાય છે, જે એક નેચરલ સુગર છે. તો આ વિચાર અમને એવી રીતે આવ્યો કે આજની જે પેઢી છે એ ગળપણ ખાવાથી ખૂબ ડરી રહી છે. મેદસ્વી વધી જાય તો જાડા થઈ જશું, તો ચરબી વધી જાય તો, બરાબર. અને જે આપણા વડીલો છે, ભાઈઓ બહેનો માતાઓ છે, તેમને ડાયાબિટીસની તકલીફ છે, તો એ લોકો પણ ગળપણ ખાવાથી ખૂબ ડરી રહ્યા છે. તો અમે એના વિશે ખૂબ ચિંતન કર્યું કે આ આબાલ વૃદ્ધ સૌ ખાઈ શકે તો એના માટે શું કરવું. તો એની માટે અમે ઘણા બધા ડૉક્ટરોને મળ્યા, ઘણા બધા બીજા એક્સપર્ટને મળ્યા. તો એમાં એમનું માર્ગદર્શન લીધું, એમની પાસેથી નોલેજ લીધું, જાણકારી લીધી અને થોડાક અમે સવાલો કર્યા. તો એમના સૂચનો પ્રમાણે અમને એક એવી વસ્તુ જાણવા મળી કે જે નેચરલ સુગર કહેવાય છે, અને સ્ટીવિયા અમે કીધું એમ, બરાબર. તો ગળપણ માટે અમે સ્ટીવિયા નાખીએ છીએ એમાં, જે 0% સુગર વધારે છે અને એકદમ સુગર ફ્રી છે, 100% સુગર ફ્રી છે, જે ખરેખર ખાંડ કરતા 300 ગણી ગળી આવે છે વસ્તુ. પણ કદાચ તમારે 200 ડાયાબિટીસ હોય, 500 ડાયાબિટીસ હોય, તમે એક સાથે 1-2 લાડુ ખાઓ તમારા શરીરમાં 0 કેલરી વધારશે અને 0. સુગર વધારશે. અને આજની જે બહેનો છે એને પણ જે મેદસ્વીતાનો ડર છે ગળપણના લીધે એ દૂર થશે, એવા ભાવથી અમે આ વસ્તુ બનાવી. અને આ વસ્તુ બનાવવા પાછળ અથવા ગળપણનો અમને આ જે આઈડિયા વિચાર આપવા માટે અમારા ગ્રુપમાં ડૉક્ટર પ્રીતિબેન ખેની છે, જે આયુર્વેદ ઉપર ખૂબ સારી એવી પ્રેક્ટિસ કરી રહ્યા છે, ડૉક્ટર છે, એમનું માર્ગદર્શન અમને મળ્યું. અમે એમને પણ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. ખૂબ સરસ, આ ખૂબ ઉચ્ચ વિચાર છે
કે આજે જેમ આપણે જાણીએ છીએ કે સ્વાદ આધારિત બધી વાનગીઓ નવી નવી બનતી રહી છે, એવા સમયમાં સ્વાસ્થ્ય આધારિત તમે જે વાનગીઓ બનાવી છે અને લોકો સુધી પહોંચતી થાય એવું પ્રયત્ન કરો છો એ ખૂબ ખૂબ સરાહનીય કાર્ય છે. નીલમબેન, અમને એ માહિતી આપો કે આજે લાડુ તમે ઘરે બનાવો છો તો કેવી રીતે બનાવો છો, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખો છો જેથી લોકોને એ ધ્યાન રાખવા પાછળનું કારણ ખ્યાલ આવે? આ વસ્તુ બનાવવામાં તો પહેલા બધી ચોખ્ખાઈ રાખવી પડે. અમે લોખંડની કડાઈમાં બનાવીએ છીએ અને બધી વસ્તુને પહેલા અમે ચોખ્ખી કરીએ છીએ, એકદમ સાફ કરી અને બધી ધ્યાન રાખીએ કે કોઈ પણ વસ્તુ એમાં ખરાબ પડે નહીં, એ બધી ચોખ્ખાઈ રાખીને પછી અમે બનાવીએ છીએ. ખૂબ સરસ. હવે જે અસ્તુ પ્રોડક્ટ લાડુ તમે બનાવો છો તો એ ખાવાના બહેનોને કોઈ વિશેષ લાભ છે, ખાસ લાભ છે, એના વિશે થોડી માહિતી આપજો. પ્રસ્તુતા બહેનો જો ખાય ને તો પ્રસ્તુતા બહેનોને ધાવણ વધારે આવે છે અને આવતું પણ ના હોય તો એમાં થોડો ફેર પડે, આવવા માંડે છે અને ડિલિવરી પછીની જે નબળાઈ હોય ને એમાં ઘણો બધો ફાયદો આપે છે અને હિમોગ્લોબિન પણ વધારે છે, એની ઉણપ હોય તો એ પણ વધારે છે અને લોહી નવું બનાવે છે અને ઊંઘ પણ સારી આવે છે. કારણ કે અસ્થિ તો બહેનોના શરીરમાં પણ હોવાના અને ભાઈઓના શરીરમાં પણ હોવાના, સૌના શરીરમાં અસ્થિ તો હોવાના અસ્થિ, તો જે અસ્થિ મજબૂત બનશે તો શરીર મજબૂત બનશે. તો અત્યારની જે યુવા પેઢી છે એ એકદમ પાંગળી છે, બરાબર. શારીરિક દ્રષ્ટિએ 10 સૂર્યનમસ્કાર સ્તર કરવાના કીધા હોય તો નથી કરી શકે, અથવા તો 1 કિલોમીટર ચાલવાનું કીધું હોય, દોડવાની વાત તો ભૂલી જ જવાની, બરાબર. પણ ચાલી શકે એવી પણ આ પેઢી છે નહીં, અથવા તો કીધું હોય 10 પગથિયા તમે ચડો તો ચડી શકે એમ નથી. એનું કારણ છે શરીર દુર્બળ બન્યું છે, અને શરીર દુર્બળ બન્યું છે એની પાછળનું કારણ આજની ખોરાક પદ્ધતિ છે. તો શરીરને શક્તિમાન બનાવવા માટે આપણે પાછળ તો જે આપણી વ્યવસ્થા હતી એમાં જવું જ પડશે, બરાબર. દેશી ખોરાક કરવો જ પડશે અને કસરત પણ કરવી પડશે. પણ કસરત ક્યારે થશે? જ્યારે તમારો ખોરાક જે છે એ પોષણક્ષમ હોય ત્યારે. તો આ લાડુમાં જે જે પણ વસ્તુઓ છે એ શરીરને સંપૂર્ણ રીતે પોષણક્ષમ બનાવે છે, જેમાં બાહ્યમાં દુર્બળતાને દૂર કરી અને શક્તિમાન બનાવે, નવું લોહી બનાવે. લોહીની ઉણપ અત્યારે જનરલ થઈ ગઈ છે, લોહીની ઉણપ અત્યારની પેઢીમાં ખૂબ બધી છે, હિમોગ્લોબિનની ઉણપ ખૂબ બધી છે, તો એમાં ખૂબ બધો સુધારો કરે છે. ઊંઘ ખૂબ સારી લાગે, અત્યારની પેઢીને સૂવું નથી, એનું કારણ છે ઊંઘ અને જીવન પદ્ધતિ. તો ઊંઘ ખૂબ સારી લાવે, વાળ ખરતા અટકાવે, અને ખાસ કરીને તો જે ત્રિદોષ કફ પિત્ત અને વાત, બરાબર, આ ત્રણેયનું શમન કરી, બેલેન્સ કરી અને શરીરને આરોગ્યમાન, પુષ્ટ અને બળવાન બનાવે, તેજસ્વી બનાવે, કાંતિમય બનાવે છે. આજનો જે યુવાન વર્ગ છે આ ખાશે તો એને ખૂબ લાભ થવાનો છે, ખૂબ ફાયદો થવાનો છે. ખૂબ સરસ. આપણે સૌ હવે જાણીએ છીએ કે સફેદ ખાંડ જે આપણા ખોરાકમાં છે એ ખૂબ જ હાનિકારક છે અને આપણે એના અલ્ટરનેટિવ ધીમે ધીમે વાપરવા માંડ્યા છીએ. તો જેમ રાજેશભાઈ વાત કરી કે આ લાડુમાં એમણે ખાંડની જગ્યાએ સ્ટીવિયા જે કહેવાય છે મીઠી તુલસી એ વાપરે છે, જે એ સ્વાસ્થ્ય દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. આ સિવાય આમાં બીજી કઈ કઈ વસ્તુ વાપરવામાં આવી છે અને એનું કારણ શું છે વાપરવાનું, એ થોડું અમને માહિતી આપજો. ગળપણ માટે સ્ટીવિયા યુઝ કરી છે, પછી મેં કીધું શરીરને કાંતિમય પુષ્ટ બનાવવા માટે તો ઘી નાખવામાં આવે છે, બરાબર છે. કારણ કે ઘી જેવું એક ઉત્તમ બળવાન ઔષધ નથી, બરાબર. અને એમાં પણ જો ખાસ દેશી ગાયનું ઘી, ગીર ગાયનું આપણે ગૌમાતાનું ઘી મળતું હોય, બરાબર, તો ઉત્તમ. જે અમે આમાં ગીર ગાયનું ઘી જ યુઝ કરીએ છીએ. તો ઘી વાપરવાથી બળવર્ધક આપણું શરીર આખું બને છે, શરીરમાં તેજ બને છે, તેજ આવે છે, આખું છે, તેજોમય શરીર બની જાય છે, આંખોના રોગ દૂર થાય છે, બરાબર. લોહીની ઉણપ મેં કીધું એમ દૂર કરે છે. તો ગીર ગાયનું ઘી ઘણું બધું શરીરને ફાયદાકારક છે. પછી એમાં જવનો લોટ અમે નાખીએ છીએ, જેથી કરી લોકોમાં માન્યતા છે કે ઘઉંના લીધે પણ શુગર વધે. તો જવ જે છે આપણે કહીએ ને ઘઉં ખાય તો શરીર ડૂબે અને જવ ખાય તો ઝૂલે, બરાબર છે. તો જવ એટલા માટે અમે એમાં નાખીએ છીએ કે ભાઈ શરીરમાંથી તમામ પ્રકારના રોગો દૂર થાય અને શરીર પોષણક્ષમ બને. ટોપરું છે, તો ટોપરું બહેનો ભાઈઓને સૌને લાભકારક છે. ચામડીના રોગો થતા અટકાવે, ટોપરાની અંદર એવી શક્તિ છે, એના તેલમાં એવી તાકાત છે. આપણે જોઈએ તો દક્ષિણ ભારતમાં આપણે જઈએ ને રહેવા તો ત્યાં બધા ટોપરાનું તેલ ખાય. એનું કારણ એ છે કે જે આબોહવા છે એ ખારી છે. તો ખારી આબોહવા સામે રક્ષણ મેળવવા માટે આપણે શરીરનું સૌથી મહત્વનું અંગ એટલે કે ચામડી
કોઈ પણ રોગના બેક્ટેરિયા છે તો સૌથી પહેલા ચામડી ઉપર અસર કરશે, ચામડી ઉપર એટેક કરશે. એટલે ચામડી જો આપણે સક્ષમ હશે તો આપણને રોગના જે બેક્ટેરિયા છે એ અસર કરી શકશે નહીં. એટલે ટોપરું એવી રીતે આપણને ખૂબ કામમાં આવે છે. અડદ અને પછી શિંગોડાનો લોટ નાખીએ છીએ, જે પણ શરીર માટે શરીરમાં કેલ્શિયમની માત્રા બનાવી કેલ્શિયમ જાળવી રાખવું બરાબર, એમાં ખૂબ ફાયદાકારક છે. અને ગુંદર નાખવા હોય છે જે બેરોને ખૂબ ફાયદાકારક હોય છે. ખૂબ જ સરસ. આ બધી જ ઔષધિ પસાડીયા જે આપણે આયુર્વેદનો ઉલ્લેખ થયો છે એ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને આસ્તુ પ્રોડક્ટ લાડુ બનાવવામાં આવ્યા છે. હવે આ જે તમે બનાવો છો ઘરે, હવે સુરતમાં કે બહાર પણ જે કોઈને હવે આ વસ્તુને તમારી પાસેથી મંગાવી છે તો કેવી રીતે મંગાવી શકે એની માટે થોડી એવી માહિતી આપજો. આમાં તો મોસ્ટ ઓફ કેવું, તાજા તાજા ખાઓ તો તાજું તાજું ગળ આવે બરાબર. તમે આપણે કહીએ આમ વાસી ખોરાક ખાઓ તો વાસી વિચાર ને શરીર બંને એવું રીતનું બને. તો જ્યારે પણ તમને એમ લાગે કે મારે ખાવું છે, તમારે પ્રી પેલા ઓર્ડર દેવો પડશે. તમે ઓર્ડર આપશો એટલે અમે 5 દિવસમાં તમને ઘરે હોમ ડિલિવરી કરી આપશું, એવી અમારી અત્યારે વ્યવસ્થા છે બરાબર. અને એક વખત તમે ઓર્ડર આપો અને તમારા ઘર સુધી વસ્તુ આવી તો તમારે એને મોસ્ટ ઓફલી 25 દિવસ સુધીમાં પૂરી કરી દેવી. કારણ કે પછીના દિવસ હોય તો તમને એમ થશે કે આ વસ્તુ ખરાબ છે, પણ ખરેખર વસ્તુ ખરાબ નથી, પણ વાતાવરણની એની પછી એફેક્ટ થઈ હોય બરાબર. એની અંદર ઘી છે, માવો છે, એ નાખવામાં આવ્યો હોય એટલા માટે થોડી ઘણી એમાં કંઈ ફરક પડવાનો નહીં તમને લાગે ટેસ્ટમાં કે એમાં કંઈ બરાબર. જેથી કરી તાજા તાજા જ્યાં સુધી હોય ત્યાં સુધી તમે ખાઈ શકો, તો એવી રીતે મગાવીને તમે ખાઈ શકો છો. ડિલિવરી અમે હોમ ફ્રી કરવાના છીએ, ફ્રી હોમ ડિલિવરી છે. અને ઓર્ડર આપશો એટલે 1 થી 2 દિવસમાં તમને અમે પહોંચાડી દઈશું બનાવી, એવી રીતની અમારી વ્યવસ્થા છે અત્યારની. ખૂબ જ સરસ. આપણે એક વાત બધા સાંભળી હશે કે નાના છોકરાઓ જ્યારે એલોપેથીની દવા નથી ખાતા તો એને પેંડામાં કાં તો લાડવામાં નાખીને ખવડાવવામાં આવે છે. એવી જ રીતે આ જે અસ્થિપોષક લાડુ બનાવ્યા છે એ લાડુના સ્વરૂપમાં એક ઔષધિ છે જે ભાઈઓ બહેનો દરેકને ખૂબ જ ફાયદો કરશે, એક દવા તરીકે પણ એ ખૂબ ફાયદાકારક છે. ખૂબ જ સરસ. તો અહીંથી હું આ માધ્યમથી તમને ખૂબ ઉર્જા આપવા માગું છું કે તમે જે આ એક અભિયાન હું કહું છું કે આજની યુવા પેઢી સક્ષમ બને એની માટે જે અભિયાન શરૂ કર્યું છે એની માટે ખૂબ જ ઉર્જા, અને ઘરો ઘરો સુધી તમારી વાત પહોંચે, તમારા વિચાર પહોંચે અને લોકોમાં સ્વાસ્થ્યને લગતું જાગૃતતા વધે એવી જ આશા સાથે આજનો કાર્યક્રમ નો વિરામ કરીએ. ફરી પાછા મળતા રહીશું. નમસ્તે. નમસ્તે. ખૂબ ખૂબ ધન્યવાદ.